वडोदरा नी वडोदरा में कोरोना टेस्ट करवामां तंत्र निष्क्रिय 20 लाख नी वस्ती में मात्र 0.45% लोकोना ज टेस्ट थया छे। वडोदरा में मात्र 9000 लोकोना ज टेस्ट थया। टेस्ट थयेल लोकोमां 10% दर्दीओनो रिपोर्ट पॉजिटिव आव्यो छे। 961 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ખૂબ જ ગંભીર બાબત। 69 દિવસમાં રોજ સરેરાશ માત્ર 130 સેમ્પલ લેવાયા। કોરોના ટેસ્ટ વધે તો પોઝિટિવ કેસ પણ વધવાની શક્યતા અહીંયા સેવાઈ રહી છે। તો ખૂબ જ ગંભીર બાબત વડોદરાથી। વડોદરામાં કોરોના ટેસ્ટ માટે તંત્ર નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 21 લાખની વસ્તી અને ટેસ્ટ ખૂબ જ ઓછા થયા છે, ત્યારે કોરોના ટેસ્ટને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે, ટેસ્ટ કેમ ઓછા કરવામાં આવી રહ્યા છે? ટેસ્ટ વધુ થાય તો વધુ કેસ સામે આવે, શુંમાં ડર તંત્રને સતાવી રહ્યો છે? માત્ર 9000 લોકોના જ અત્યાર સુધીમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે। જણાવી દઈએ 21 લાખની વસ્તીએ માત્ર 9000 જ ટેસ્ટ શા માટે? આ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। બાદ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, વડોદરામાં કોરોના ટેસ્ટ કરવામાં તંત્ર સદંતર નિષ્ક્રિય, 20 લાખની વસ્તી અને માત્ર 0.45% લોકોના જ ટેસ્ટ, ખૂબ જ ગંભીર બાબત માનુ। અંકુર, જે રીતે રાજ્યમાં અથવા તો દેશમાં કોરોનાની સંખ્યા વધી રહી છે, કોરોના પોઝિટિવ સંખ્યા વધી રહી છે, ત્યારે જે રીતે લોકોને શંકા છે કે આંકડા છુપાવવા માટે અથવા તો આ ગંભીરતા બહાર ના આવે એના કારણે ટેસ્ટ જ ઓછા કરવામાં આવે, વડોદરાની પણ આ જ સ્થિતિ છે। 20 લાખની જનતાની અંદર માત્ર 0.45% એટલે કે 9000 લોકોના જ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે। બે ખાનગી અને એક સરકારી લેબોરેટરી પણ અહીં આપવામાં આવી છે, પરંતુ 135, 140 કે 150 થી વધારેના રોજના જે ટેસ્ટ છે એ જ કરવામાં નથી આવતા। અનેક લોકો સંક્રમિત છે, પરંતુ આ આંકડા બહાર ના આવે એના કારણે ટેસ્ટ ઓછા કરવાની જે ટેકનિક છે વાપરવામાં આવી રહી છે, અને એના કારણે ખૂબ જ ગંભીર પ્રકારની સ્થિતિ છે વડોદરાની કહી શકાય। પોઝિટિવ આંકડા બહાર ના આવે એના કારણે આખો ખેલ હોય એવું અત્યારે લાગી રહ્યું છે। માત્ર 0.45% એટલે અમદાવાદમાં જેટલા પોઝિટિવ કેસ છે એટલા તો અહીંયા ટેસ્ટ પણ કરવામાં નથી આવ્યા વડોદરામાં, એવી સ્થિતિ છે। કેટલાક સામાજિક સંસ્થાઓના લોકો પણ આપણી સાથે જોડાય છે, શું કહેવું છે એમનું ટેસ્ટ બાબતે? કારણ કે ગંભીર સ્થિતિ છે સાહેબ, અનેક વિસ્તાર કોરોના સંક્રમિત થયા છે, ટેસ્ટની સંખ્યા ખૂબ જ ઓછી છે રાજ્યમાં કમ્પેરમાં, શું કહો છો આને? હા, એગ્રી છું તમારી સાથે, પણ ટેસ્ટ ઓછા થવા પાછળનું મૂળ કારણ લેબોરેટરીની કેપેસિટી નથી, લેબોરેટરીની કેપેસિટી વધારવામાં આવે। જ્યારે જોઈએ તો વડોદરા શહેરના લેબોરેટરીની કેપેસિટી 200 કેસની જ છે, જ્યારે એને વધારવામાં આવે તો જ વધે। આજે સરકારી રાહે જે લેબોરેટરીઓ આપવામાં આવે છે તે લેબોરેટરીઓ આપણે જોઈએ તે પ્રમાણેના નથી, અને જોઈએ તે ક્ષમતાવાળી નથી, એટલે દરેક જગ્યાએ ક્ષમતા વધારવી જોઈએ લેબોરેટરીની, તે ખૂબ જરૂરી છે। લેબોરેટરીની ક્ષમતા વધારવી જોઈએ, લેબોરેટરીની વ્યવસ્થા નથી એવું લોકો કહી રહ્યા છે, અને ટેસ્ટ વધારવા જોઈએ એવું લોકો માની રહ્યા છે, જી નિશ્ચિત। બિલકુલ બિલકુલ માનુ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહેશું। આપણી સાથે વડોદરા મનપા કમિશનર નલિન ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સર, આપનું સ્વાગત વીટીવી ન્યૂઝમાં। સર, ખૂબ જ ગંભીર બાબત આ વડોદરા તંત્રની સામે આવી રહી છે, કોરોના ટેસ્ટને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। 20 લાખની વડોદરાની વસ્તી, પરંતુ માત્ર 0.45% લોકોના ટેસ્ટ થયા, શા માટે? દોસ્તો, આપને કહું કે COVID-19ને પહોંચી વળવા માટે અનેક સ્તરે પ્રયત્નો થઈ રહ્યા છે। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ICMR ની ગાઈડલાઈન્સ પ્રમાણે વિવિધ પગલાઓ લઈ રહી છે। ઘણા બધા પગલાઓ જે લેવામાં આવી રહ્યા છે એમાંનું સેમ્પલિંગ એ પણ એક મહત્વનું પગલું છે, અને સેમ્પલિંગનું જે કઈ બાબતો છે એ રાજ્ય સરકાર શ્રી દ્વારા સમગ્ર રાજ્યની પરિસ્થિતિ, જે તે વિસ્તારોમાં જે પ્રમાણે કેસો આવી રહ્યા છે અને એનો જે કોઈ રેટ છે એ બધી બાબતોને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે, અને એ જ રીતે વડોદરા માટે જે કોઈ લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે એ પ્રમાણે અહીંયા સેમ્પલિંગ થાય છે। મારી દ્રષ્ટિએ ઉપરથી જે કઈ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે સાયન્ટિફિક આખું એનાલિસિસ કરીને કરવામાં આવે છે, એટલે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે આ ભલે આપને એવું લાગતું હોય કે 20 લાખની વસ્તી આ 150 ઓછા છે, પરંતુ આખી વસ્તુ સ્ટ્રેટેજિકલી અને ઝોનિંગ પ્રમાણે અને અહીંયા જે જે વિસ્તારોમાં જે રીતે કેસો આવી રહ્યા છે એને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે, એટલે કેસો સેમ્પલિંગ ઓછા થાય છે વધતા થાય છે એના કરતા સ્ટ્રેટેજિકલી થાય છે એ મહત્વનું છે। સર, ખાસ કરીને આપણે એ વાત કહી કે સાયન્ટિફિકલી ચકાસીને અમે ટેસ્ટ કરતા હોઈએ છીએ, કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખીને ટેસ્ટ કરવામાં આવતો હોય છે, કોઈ ગાઈડલાઈન અનુસરવામાં?
નહીં એટલે આઈસીએમઆર વખતો વખત આના માટે ગાઈડલાઈન્સ આપે છે, એ લોકોના અનુભવના આધારે નિષ્ણાતોના અભિપ્રાય મેળવીને. અને સ્વાભાવિક છે કે આ તદ્દન નવો પ્રકારનો વાયરસ છે જેની હજુ કોઈ મતલબ કોઈ દવા શોધાઈ નથી, ત્યારે જેમ જેમ અનુભવ થતા જાય, જેમ જેમ બીજે બધા પ્રયોગો થયા હોય, સફળ થયા હોય, એમ આઈસીએમઆર પણ પોતાની ગાઈડલાઈન્સ વખત વખત બદલે છે, ને એ પ્રમાણે રાજ્ય સરકાર પણ બદલે છે. એટલે જે શરૂઆતમાં જે આપને જોયું હશે તો એકદમ જ ભાર હતો કે વધુ ને વધુ સેમ્પલિંગ, પછી ધીમે ધીમે ખબર પડી કે ભાઈ વધુ ને વધુ સેમ્પલિંગ નો કોઈ મતલબ નથી, એના બદલે સ્ટ્રેટેજિકલી થાય તો વધુ સારું. બિલકુલ, ખાસ કરીને સર એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે, વડોદરામાં માત્ર અત્યાર સુધીમાં 9000 લોકોના ટેસ્ટ થયા છે અને ટેસ્ટ થયેલા લોકોમાં 10% દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ. જી, કેટલી ગંભીર બાબત સર. નહીં નહીં, સાંભળો મારી વાત. 9000 અથવા તો ગમે તેટલા થાય, પરંતુ જે રીતે અત્યારે અમે સેમ્પલિંગ કરી રહ્યા છે, જે રીતે અમે અમારા ડોક્ટરો સાથે મળીને બેસીને, અને નોટ ઓનલી સરકારી ડોક્ટર્સ, જુદા જુદા પ્રાઇવેટ સેક્ટરમાં પણ જે નિષ્ણાત છે એમને પણ અમે આમાં રોપિંગ કરેલા છે, અને એ લોકોની પણ અમે સલાહ લઈએ છીએ, કેમ કે એ લોકો પણ પોતપોતાના ફિલ્ડના નિષ્ણાત અધિક ડોક્ટરો છે. એટલે બધાને સાથે બેસી અને સ્ટ્રેટેજી નક્કી કરીએ છીએ. આનો મતલબ એવો નથી થતો કે 9000 થયા ને 10% આવ્યા, 900 આવ્યા, એ તમે ગમે તેટલા લેશો તો જે પરિસ્થિતિ છે એ તો એની રીતે જ ચાલવાની છે. એટલે જે કંઈ અમે કરી રહ્યા છે મને લાગે છે સિટીના શહેરના બેસ્ટ હિતમાં કરી રહ્યા છે અને સરકારની પોલિસી પ્રમાણે કરી રહ્યા છે. બિલકુલ સર, ખાસ કરીને હવે આપની સ્ટ્રેટેજી શું છે, કારણ કે લોકડાઉન ચાર છૂટછાટ છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ક્યાંક ધ્યાન પણ નથી. અમારો જો વખતો વખત આપે પણ જોયું છે, માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ વખત વખત પોતાના પ્રવચનોમાં ઉલ્લેખ કર્યો છે કે જ્યારે કોરોનાની કોઈ દવા હજુ સુધી શોધી શકાઈ નથી ત્યારે એના માટે સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. લોકડાઉન પણ એક સફળ પ્રયોગ અત્યાર સુધી રહ્યો છે આપણે એને કન્ટેન કરવામાં. પછી એ જ રીતે લોકોને જે વખતો અમે સલાહ આપી છે હજુ પણ અમે ચાલુ રાખશું કે ભલે લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવે કે ના આપવામાં આવે અથવા તો જે કંઈ આપવામાં આવે, પરંતુ લોકોએ સાવચેતી રાખવાની છે, બિનજરૂરી ઘરની બહાર નથી નીકળવાનું. હાઈ રિસ્ક પર્સન છે જે 65+ છે, નાના બાળકો છે, સગર્ભા બહેનો છે, એ લોકોને પણ બહાર બને ત્યાં સુધી ન નીકળવા દેવામાં આવે એ ઈચ્છનીય છે. એ જ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું છે, સેનિટાઇઝરનો ઉપયોગ વખત વખત કરવાનો છે, સતત હાથ ધોતા રહેવાના છે. આ બધા પગલાઓ એવા છે જેના થકી આપણે COVID-19 ને પહોંચી વળશું જ્યાં સુધી એની અસરકારક કોઈ રસી શોધાય. બિલકુલ બિલકુલ સર, આપ VTV ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા વડોદરાના મનપા કમિશનર નલિન ઉપાધ્યાય, જેમણે કહ્યું કે નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે અને ખાસ કરીને આઈસીએમઆરની ગાઈડલાઈન અનુસાર જ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાયેલા છે. જી માનુ, આપણે મનપા કમિશનર નલિન ઉપાધ્યાય આપણી સાથે જોડાયા હતા, તેમનું કહેવું એવું છે કે તમે એના ધ્યાને રાખશો કે 21 લાખની વસ્તીએ 9000 ટેસ્ટ થયા છે, પરંતુ આપણે આઈસીએમઆરની જે ગાઈડલાઈન છે તે પ્રમાણે જ અને નિષ્ણાતોની સલાહ પ્રમાણે જ વર્તીએ છીએ. અંકુર, ફિલ્ડ લેવલની વાત કરીએ તો કમિશનર ભલે ત્યાંથી વાત કરે કે આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો જે પરિવારમાં કોરોના પોઝિટિવ આવ્યા હોય, એમનું મૃત્યુ થયું હોય, એવા લોકોના જે પરિવારજનો છે એમના પણ ટેસ્ટ કરવામાં નથી આવતા. પરિવારજનો સામેથી માંગ કરે છે, તેમ છતાંય ટેસ્ટ નથી કરવામાં આવતા. જ્યારે બીમાર પડે છે અને ટેસ્ટ કરવામાં આવે ત્યારે એમના પોઝિટિવ રિપોર્ટ પણ આવે છે, આવા દાખલા છે, તેમ છતાંય આ ટેસ્ટ નથી થતા. ટેસ્ટની સ્ટ્રેટેજી છે એ ખાસ કરીને એવી છે કે આંકડા વધારે ન દેખાય એના માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. અતુલભાઈ શું કહો છો, જે રીતે ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે વડોદરામાં? બિલકુલ સાચી વાત છે, વડોદરા છે ને પૂરા ગુજરાતમાં ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે, તમામ અખબારો માધ્યમોમાં ચાલી રહ્યું છે. જો સરકારે કોરોના વાયરસના સંક્રમણથી જનતાને બચાવી હોય તો સાચા આંકડા મૂકવા પડશે, લોકો જે સંક્રમિત થયા છે એને દૂર કરવા પડશે, મોતના આંકડા પણ ન છુપાવવા જોઈએ. જો આ છુપાવવામાં આવશે તો ટૂંક સમયમાં 1 કે 2 મહિનાની અંદર વડોદરા છે ને ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધી જશે, ત્યારે સરકારને ભાગતા નહીં આવડે અને એક બાજુ મૃત્યુનો દર વધી જશે. દર વધી રહ્યો છે, મૃત્યુ આંકમાં પણ એવું છે કે ડેથ ઓડિટ કરવામાં આવે છે, ત્યારબાદ આંકડો જાહેર કરવામાં આવે છે. સજલભાઈ, આપ તો લોકો વચ્ચે રહો છો, ખૂબ લોકોની સેવા કરી છે, આ સ્થિતિમાં જે આંકડા આવે છે અથવા તો જે રિપોર્ટ કરવા જોઈએ, ડેથ રિપોર્ટ નથી આવતો, શું કહો છો? સરકારની એક માયાજાળ છે, સરકારે આની માટે IAS ને IPS ઓફિસરોની સિલેક્ટેડ લોકોને મૂકેલા છે કે આંકડા વધે ના. એમના માયાજાળની અંદર આજની તારીખમાં કેટલા લોકો મૃત્યુ થયા છે, કેટલા લોકોને
पॉजिटिव माथी नेगेटिव थे ए पण रिपोर्ट नहीं। आज अमारी त्यां जे लोगों ने पॉजिटिव हतुं एमने रिपोर्ट आप्या वगर एमने घरे मूकी दीधा छे। आजूबाजू आखा विस्तार ब्लॉक कर दीधा छे। कोई जातनुं टेस्टिंग नहीं, कोई जातनुं चेकिंग नहीं, कशुं ज नहीं। जाने राम राज्य प्रजा सुखी लोगों ने मौतना मरवाना कूवा में छोड़ दीधा होवी परिस्थिति वडोदरा शहर में सरकारे जाणी जोईने करी छे। अने आ एक चोक्कस प्रकारनुं ए लोगोनुं टार्गेट छे। अने आ ए लोगोने लीधे आज केटला बधा पॉजिटिव केस फरता हशे अने ए भविष्य में लोगोने ना थाय एनी जवाबदारी सरकारे गंभीरताथी आजे लेवी जोईए। पण सरकार नथी लई रही, केम नथी लई रही के पोतानी वाहवाही करवा देश ने दुनिया में पोतानुं नाम टॉप पर लावे के अमे लोकोए ए कर्युं। पण आ हकीकत खोटी वात छे। हॉस्पिटलों में जोईए एटली सुविधा पण नथी, वेंटिलेटर ना बेड पण नथी अने सरकार ए छुपावा माटे आ रीतना प्रयत्न करी रही छे। सरकार खास करीने आंकड़ो छुपाई रही छे। राज्यनो सारो अंक देखाय, सारू परफॉर्मन्स देखाय एना माटे सरकार राज्य आंकड़ा छुपावा माटे प्रयत्न करी रही होवू वडोदरामांथी लागी रह्यु छे। वडोदरानी स्वैच्छिक संस्थाओ जे नागरिको छे अग्रगण्य ए पण कही रह्या छे कि आंकड़ो छुपावो एक गंभीर बाबत छे। पूरता टेस्ट थवा जोईए तो ज साची हकीकत बहार आवशे, तो ज कोरोना पॉजिटिव जे लोको बजारमां फरी रह्या छे एने ट्रेस करी शकाशे। अंकुर जी बिल्कुल मानू, समग्र माहिती साथे जोडાયા તે બદલ આપનો આભાર। तो अहीं घणा बधा सवाल उभा थई रह्या छे शा माटे, कारण के जी रीते कमिश्नरे जे हकीकत कही अने त्यारबाद अमारा संवाददाताए वात जणावी के फील्ड उपर जे हकीकतो छे ते जे मनपा कमिश्नरे निवेदन आप्युं तेनाथी बिल्कुल विपरीत।